તો મોરબી પર મેઘો મંડરાતા સતત વરસી રહેલા વરસાદથી અને ઉપરવાસમાં ભારે વરસાદ પડતા મચ્છુ નદી બે કાંઠે વહી હતી અને આઠથી વધુ ડેમના દરવાજા ખોલવામાં આવતા સને ઓગણીસો માં મચ્છુ ડેમ તૂટ્યા બાદ યાદ અપાવતા દ્રશ્યો સર્જાયા હતા માળિયા મચ્છુ જળ હોનારતને આજે એક વર્ષ પૂર્ણ થઈ ગયું હોય તેમ માળિયા શહેરની આસપાસ આવેલા ગામડાઓ હજુ પણ પૂરગ્રસ્ત હાલતમાં જોવા મળી રહ્યા છે જુલાઈ રોજ મોરબી પર મેઘો મંડળાતા સતત વરસી રહેલા વરસાદથી અને ઉપરવાસ માં ભારે વરસાદ પડતા મચ્છુ નદી બે કાંઠે વહી હતી અને આઠ થી વધુ ડેમ ના દરવાજા ખોલવામાં આવતા સને ઓગણીસો માં મચ્છુ ડેમ તૂટ્યા ની યાદ અપાવતા દ્રશ્યો સર્જાયા હતા જોતી ગત વર્ષે મચ્છુ નદીના પાણી માળિયા શહેર અને ખીરઈવાંડ વિસ્તાર જૂના નવા હંજીયાસર સહિતના વિસ્તારમાં મચ્છુના પાણીએ કહેર વર્તાવતા હજારો એકર જમીનનું ધોવાણ થતા ઉભા પાકને નુકસાની સહિત શહેરમાં મોટા પ્રમાણમાં ખાના ખરાબી થઈ ગઈ હતી જેમાં માળિયા મામલતદાર કચેરી તાલુકા સહિતની સરકારી કચેરીઓમાં પાણી ઘુસી ગયા હતા જેના એક વર્ષ બાદ પણ સ્થિતિ જેસે થે વેસી કે વેસી જણાય છે આ જળ હોનારતમાં પાણીના કહેરમાં અનેક મુંગા બોલ્પ જીવો પશુ પંખીઓ મોતને ભેટ્યા હતા તો મચ્છુ નદીના માં રેલવે તંત્રને પણ આશરે ત્રીસ કરોડ જેટલું નુકસાન થવા પામ્યું હતું સતત વરસી રહેલા વરસાદના કારણે લોકો પૂરમાં ઘર ઉપર તો કોઈ રોડ ઉપર આશરો લેવો પડ્યો હતો જે ઘર માલિકોની તમામ ઘર વખરી પાણીમાં તણાઈ સતોડી હાલત થઈ ગઈ હતી

જાન માલની ને ઘરવખરીની જે નુકસાની થયેલી છે તેમાં એક વર્ષ થવા માટે થવા આવ્યું પણ સરકાર દ્વારા જે સહાય ચૂકવામાં પૂરતી આવી જોઈએ તે હજી સુધી આવેલ નથી અમુક કેશડોલ અમુક લોકોને જ મળ્યા છે હજી પચાસ ટકા લોકો રહી ગયેલા છે પણ સરકાર દ્વારા એ એક વર્ષમાં કશું કાંઈ કરેલ નથી અને પશુઓ જે તણાઈ ગયેલા છે ને બીજા ઘરવખરી તણાઈ ગયા છે તો પશુઓનો સર્વે અમે માંગ્યું તો એમાં એવું કહેવા માંગે છે કે એનો પીએમ રિપોર્ટ આવે પશુ તણાઈ ગયા છે તો એને ક્યાં ગોતીને અમે પીએમ રિપોર્ટ કરાવવા માટે જઈએ એટલે સરકાર માળિયા પ્રત્યે ગોગલી નીતિ અપનાવી ને પૂરતી સહાય પણ નથી મળી ને ખોટી રીતે હું બે હજાર એકથી સંગઠન અને સંસ્થા જો જોડેલી છું અને જે એક વર્ષ પહેલાં આપણે જે માળિયાની પરિસ્થિતિ હતી એને ઓનારત આવ્યું ઓનારતના કારણે પણ ઘણા પણ બેનો અને ખેડૂતો હકીકતમાં કે જે એમને વીમો મળવો જોઈએ એ વીમો હજી આજ સુધી પણ હજી કોઈ લોકોને અડધાને મળી ગયો છે જે હોશિયારને સાવકારને એવા લોકો છે અને દબાણ કરે એ લોકોને બધાને મળી ગયું પણ જે અતિશય ગરીબ લોકો અને જે સીધા લોકો છે એને હજી આજ સુધી કાંઈ પણ મળ્યું નથી અને એની હજી માળિયા મહિલા શક્તિ સંગઠનમાં પણ સખત ચાલુ રહી છે કે ભાઈ પાંચ માણસ દસ માણસ એવા આવી અને માળિયા મહિલા શક્તિ સંગઠનને જાણ કરે છે અને જયારે ઓનારો થયું થી એના પેલા ત્યારે અમને એવું લાગતું હતું કે ભાઈ ઓનારા થાય તો કે સરકારનો શું રોલ છે ત્યારે સરકારનો જ્યારે ગામમાં પાણી ફરી ગયું હતું માણસ બુડવા માં હતા ત્યારે માળિયા મહિલા શક્તિ સંગઠનના જેટલા પણ અમારા બેનું હતા એ ટીમ તૂટી પડી હતી અને અહીંયા બલુંગ લઈ આવ્યા સુધીની અમે કોશિશ કરેલી હતી કે કે અમારા જે વિસ્તારની અંદર અમારા જે હાચા હકીકત બેનું છે એ બહેનોને કેવી મુશ્કેલીને તકલીફ પડતી હતી અને એના ઘરમાં પણ ખાવા માટે કાંઈ નહોતું એવું અમે છેલ્લા પાંચ હજારથી ઉપર અમે એમને કીટનું વિતરણ કર્યું લોકોને ઘરે ઘરે જઈ અને ખેતરોમાં જઈ જઈ અને સાપરે સાપરે જઈ જઈ અને કીટ તાલપત્રી ખાવા માટેનું વાસણ એ અમારું માળિયા મહિલા શક્તિ સંગઠન અને આનંદિત થઈ અને સપોર્ટ કરી અને અમારી ટીમ એક છેલ્લા એક બે મહિના દોડા દોડી કર્યા અને તાલુકામાં જિલ્લામાં જ્યાં સુધી તંત્ર નહોતું આવતું નહોતું ડગતું એ અમને આનંદી સપોર્ટ કર્યો અને સંગઠને દોડતું કરતા હતા પણ તોય કશું એને કઈ કર્યું નથી આજના દિવસે મચ્છુ જળ હોનારાથી માળિયા પર જબરી તારાજી સર્જે અને માળિયાવાસી ઉપર આભ અને નીચે પાણી જાતે બેઠા થવા પૂરપીડિતોનો પુરુષાર્થ જ કામે આવ્યો હતો

અને ગરીબોને મળતી સહાય પણ વચેટ યાત્રાઓ કરી ગયા હોવાની લોકો નિરાવ છે કે મચ્છુ જળ હોનારતને લોકો આ દિન સુધી ભૂલી શક્યા નથી પણ પોતાના પુરુષ પુરુષાર્થથી માળિયા આજે ધીરે ધીરે બેઠું થઈ રહ્યું છે માળિયા શક્તિ સંગઠનની પ્રમુખ છું જે માળિયામાં આ પૂરને લઈને પાણી આવ્યો હોય એના માટે માણાને નુકસાની જે થઈ છે માલની જાનવરની ઘરની બધી જે નુકસાની થઈ છે એના માટે હજી સરકાર તરફથી કાંઈ પણ નથી મળેલું ને જે અમુક લોકો હજી બધી રહી જાય છે કેસડોલમાં પછી વિધવા પેન્સલ ના વૃદ્ધ પેન્સલ ના ખેતીવાડી ના જેના ફોર્મ આપ્યા હતા એ પાણી પૂર માં તણાઈ ગયો એટલે આધાર તો છે અમારી પાસે બીજી વાર આવે લોકો ક્યારે કરવા જાય એટલે બાકી જે વાંડ નું જે રાખોડિયા વિસ્તાર છે એને તો ના વીસ વીસ હજાર રૂપિયા એને જમીન માટે નુકસાની થઈ હતી તો એને કીધું કે સરકાર માં બોલે છે કઈ એનો નુકસાની એ લોકોને કઈ આવી જ નથી હું દસ વાંઢ વિસ્તારમાં હું દસ વાંઢ વિસ્તારમાં કામ કરું છું ને ખાસ કરીને અત્યારે આમ જે પાણી આવ્યું હતું પૂરના હિસાબે માળીયામાં બહુ તકલીફ હતી ત્યારે એક મહિનો અમારા માળિયામાં શક્તિ સંગઠને ઘરે ઘરે જઈને વિતરણ કર્યું વસ્તુનું લોકોના ચૂલા સળગાવ્યા પણ સરકારે હજી સુધી એક વર્ષ થઈ ગયું હજી સુધી ક્યાંય ક્યાંય તલાશી નથી કરીને ક્યાંય કાંઈ સહાય પણ નથી મળી નથી કોઈના કેસ્ટડોલ મેળ્યા કે નથી કોઈને આ જે સહાય ખેતીની મળવી જોઈએ જમીન ધોવાણની એ પણ નથી મળી માલ ઢોર બકરા જે મરી ગયા તણાઈ ગયા એનું કાંઈ નથી મળ્યું હાલ ઘર ઘરના ઘર સામાન બધા હજી સુધી સરકાર કાંઈ જોઈ જ નથી ખાસ કરીને હું કામ કરું છું ત્યાં બધા હજી સુધી ક્યાંય વાહન નથી નથી ત્યાં કારણ સગરમાં બેન હોય ત્યારે બહુ જ તકલીફ પડે છે હજી એકસો આઠ ત્યાં બાર ઊભી રહેશે જાતી નથી અને ખાસ કરીને અમાર માની હમણાં શક્તિ સંગઠન જેટલું ધ્યાન આપે છે એટલું સરકાર ધ્યાન આપતી નથી કેમેરામેન ગોપાલ ઠાકોર સાથે રજાક બુખારી લાઈવ ગુજરાત ન્યૂઝ મોરબી